હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રીશ્રી ફૂડ. આજે આપણે અવન વગર કે ઇસ્ટ વગર બનાવીશું પીઝા. આ પીઝા એકદમ ટેસ્ટી, ડોમિનોઝ કરતાં પણ ટેસ્ટી બનશે. તો આજે આપણે મેક્રોની પીઝા બનાવીશું. તો ચાલો મેક્રોની પીઝા કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ. તો મેક્રોની પીઝા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક કઢાઈ લીધેલી છે. કઢાઈની અંદર આપણે 2 થી 3 કપ જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરી અને મિક્સ કરી લઈએ. પાણીને બરાબર ગરમ થવા દઈશું. પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે મેક્રોની પાસ્તા ઉમેરીશું. અત્યારે મેં પાસ્તા 1 કપ લીધેલા છે. હવે પાસ્તાને આપણે સારી રીતે કૂક કરી લઈએ. વચ્ચે વચ્ચે આ રીતે આપણે ચમચો ફેરવતા રહીશું અને તેને બાફીને તૈયાર કરી લઈએ. તો હવે તમે જોઈ શકશો આપણા મેક્રોની પાસ્તા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી ટ્રેનરમાં ગાળી લઈશું. ત્યારબાદ તેના ઉપર ઠંડુ પાણી નાખીશું જેથી પાસ્તા આપણા એકદમ છૂટા છૂટા રહે. તો હવે તમે અહીંયા જોઈ શકશો મેં એક કેક ટીન લીધેલું છે. કેક ટીનની અંદર આપણે પાસ્તા ઉમેરી દઈશું અને આ રીતે સારી રીતે ફેલાવી દઈએ. આ રીતે ફેલાવી પાસ્તાને પ્રેસ કરી દઈએ. હવે તેની અંદર આપણે 1 ચમચી શેઝવાન ચટણી ઉમેરીશું. તમારે વધારે ઉમેરવી હોય તો તમે 2 ચમચી પણ ઉમેરી શકો છો. ફરી આપણે પાસ્તાને બરાબર મિક્સ કરી અને આ રીતે લેવલ કરી લઈશું. હવે તેની ઉપર આપણે મોઝરેલા ચીઝ ઉમેરીશું, સાથે જ આપણે ડુંગળી પણ ઉમેરીશું. ડુંગળીને આપણે આ રીતે બારીક કટ કરીને લીધેલી છે. તમને જે રીતે વેજીટેબલ ભાવતું હોય એ રીતે તમે બધું જ વેજીટેબલ લઈ શકો છો. હવે આપણે અમેરિકન મકાઈના દાણા ઉમેરીશું. આ અમેરિકન મકાઈને આપણે બાફીને દાણા નીકાળી લીધેલા છે. સાથે જ આપણે કેપ્સિકમ પણ ઉમેરી દઈશું. કેપ્સિકમને પણ આપણે આ રીતે બારીક કટ કરીને લીધેલું છે. હવે આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું. ફરી આપણે ઉપર મોજરેલા ચીઝ ઉમેરીશું. મોજરેલા ચીઝ તમને જે રીતે ભાવે એ રીતે તમે લઈ શકો છો. ઉપર આપણે ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું, સાથે જ આપણે ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિંકલ કરી દઈએ. હવે તેને આપણે કડાઈમાં બેક થવા માટે મૂકીશું. તો કડાઈને મેં પહેલેથી જ 10 મિનિટ માટે પ્રીહીટ કરેલી છે. મીઠું નાખેલું છે અને તેના ઉપર એક સ્ટેન્ડ મૂકેલું છે. હવે તેની અંદર આપણે કેક ટીન મૂકી દઈશું. હવે આપણે 15 થી 20 મિનિટ માટે આ રીતે ધીમા ગેસ પર થવા દઈશું. હવે 20 મિનિટ બાદ તમે જોઈ શકશો આપણું ચીઝ છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે કેક ટીન બહાર લઈ લઈશું. આ રીતે આપણે કેક ટીનને ખોલી અને પીઝાને આપણે બહાર નીકાળી લઈશું. વાવ, જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા મેક્રોની પીઝા બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, આ પીઝા એકદમ સ્વાદિષ્ટ બને છે. તો તમે પણ તમારા ઘરે આ રીતે મેક્રોની પીઝા એકવાર જરૂરથી બનાવજો. ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારા મેક્રોની પીઝા કેવા બન્યા. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં વધુ ને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.